પ્રાજનનિક સ્વાસ્થ્યમાં ડાક્તરી ગર્ભપાત, પ્રેરિત ગર્ભપાત, એમટીપીના એમસીયુ તરફ નજર નાખીએ. ગર્ભધારણના પૂર્ણ સમય પહેલાં ઇરાદાપૂર્વક અથવા સ્વૈચ્છિક ગર્ભપાત, આ પ્રક્રિયાને શું કહી શકાય છે? તમને કહી શકાય છે ડાક્તરી ગર્ભપાત કહી શકાય, એને પ્રેરિત ગર્ભપાત પણ કહેવાય, એને એમટીબી પણ કહેવાય. તો આપેલા બધા જ વાક્ય અહીંયા લાગુ પડી શકે છે. શબ્દો ભારત સરકારે એમટીબીના દુરુપયોગ ટાળવા માટે ખાલી આમાં સખત જોગવાઈ સાથે તેને કાયદા કે બનાવ્યો છે. તો 1971 આપણે આ કાયદો સંપૂર્ણપણે ફરજિયાત રીતે બનાવવામાં આવ્યો છે. સામાન્ય રીતે આશરે ખાલી એમટીપી વિશ્વમાં દર વર્ષે કરવામાં આવે છે, જે કુલ કાલ્પનિક અર્ભધારણના ખલિયાની સંખ્યામાં જોવા મળી શકે છે. તેના માટે આપણે જોયું છે 40-50 મિલિયન છે. અહીંયા 4-5 બિલિયન છે, 4-5 મિલિયન. યાદ આવે અહીંયા મિલિયન શબ્દ આવે છે, તો અહીંયા આગળ બિલિયન એ ખોટું થઈ ગયું કે એટલે બિલિયન અમારે મિલિયન 40-50 મિલિયન અને એનો પાંચમા ભાગ કહી શકાય છે. એટલે કે આપણે આ રીતે દર વખતે જેટલા પણ બાળકો છે, પાંચ બાળકો જેમાંથી એક બાળક ફરજિયાત એમટીબી દ્વારા નાશ પામવામાં આવતું, મૃત્યુ કરવામાં આવતું હતું, તેમ કહી શકીએ છીએ. એટલે બી ફોર બોમ્બે રાઇટ આન્સર. આ કયા કિસ્સામાં એમટીબી કરાવી શકાય છે? સમાગમ દરમિયાન ઉપયોગમાં લેવાયેલા ગર્ભધારણની નિષ્ફળતા, તો કે હા શક્યતા ખરી. બળાત્કારને કારણે અનૈચ્છિક ગર્ભધારણ છુટકારો મેળવવા માટે, હા આપણ વાક્ય સાચું કહેવાય. સતત ગર્ભધારણ કે જે માતા અને બાળક અથવા તો બંને માટે હાનિકારક અથવા ઘાતક હોય, આ પણ સાચું છે. તો આ બધા વાક્ય સાચા છે ત્યારે એમટીબી મેળવી શકાય છે, ચોક્કસ રીતે પરમિશન માંગીને. તો વાક્ય સાચું છે ડિફોર ડોક્ટર. એમનિયોસેન્ટેસિસ ઉલોજ કસોટી ખલિયામાં વપરાય છે, તો હૃદયના રોગના નિદાન, ભ્રૂણમાં રહેલા જન્યક અનિમિતતાઓ નિદાન, કેન્સર નિદાન, ઉપરના બધા તો ભ્રૂણમાં રહેલા જન્યક ખામીને પરિણામે. તો નીચેના વિધાનો પ્રેરિત ગર્ભપાત એમટીબીના સંબંધિત નીચેમાંથી સાચા વિધાનો પસંદ કરો. એમટીબીનો ઉપયોગ ગર્ભનિરોધક સાધન, આ સંપૂર્ણપણે ખોટું વાક્ય થઈ જાય. ગર્ભધારણમાં પ્રથમ 3 મહિના દરમિયાન આગળવામાં આવેલા એમટીપી સુરક્ષિત કહી શકાય, હા 3 મહિના પહેલાં આપણે કહી શકીએ છીએ એના માટેની પદ્ધતિ. એમટીપી કરાવવા માટે માન્ય ડૉક્ટરની સલાહ લેવી પડે છે, હા લેવી જ પડે છે. અને ત્યાર પછી એમટીપીમાં હંમેશા શસ્ત્રક્રિયા કરવી પડે છે. તો હંમેશા એવું જરૂર નથી કે કારણ કે કેટલી વારનો વિકાસ કેટલા પ્રવાર થયો છે તો એને આધારે આપણે જોઈ શકતા હોઈએ છીએ, તે પદ્ધતિને આધારે નિર્ણય લઈ શકાતો હોય છે. તો એનો મતલબ કે એને આધારે વાક્ય હંમેશા શબ્દ જે મૂક્યો છે ને તે ભૂલ છે, એટલે આ વાક્ય ખોટું કહી શકાય છે. તો અહીંયા વાક્ય કયા સાચું છે? બીજો નંબર અને ત્રીજો નંબર, તો 2 અને 3 એટલે બી ફોર બોમ્બે આપણે લઈ શકીએ છીએ. આપેલામાંથી કઈ જન્મ નિયંત્રણની કાનૂની પદ્ધતિઓમાંથી એક છે? સમાગમ દરમિયાન અપરિપક્વ સ્ખલન, યોગ્ય ઔષધો લઈને ગર્ભપાત, ઋતુચક્રના 10-17મા દિવસ વચ્ચેના સમયગાળા દરમિયાન સંવનન ટાળવું, આંતર દિવસે સમાગમ કરવું. તો જો આપેલામાંથી કઈ જન્મ નિયંત્રણની કાનૂની પદ્ધતિઓમાંથી એક છે? એટલે સર કાનૂની પદ્ધતિનો મતલબ આગળ શું લેવામાં છે? તો જે કુદરતી નથી, કૃત્રિમ પ્રકારની પદ્ધતિ આપણે કહી શકીએ છીએ. તો સમાગમ દરમિયાન અપરિપક્વ સ્ખલન, તો એ આપણી કુદરતી પદ્ધતિ, જ્યારે વ્યક્તિ જાતે નિર્ણય લઈ શકે છે એના માટે. યોગ્ય ઔષધો લઈને ગર્ભપાત, તો યોગ્ય દવા પિલ્સ આપણે લઈ શકીએ છીએ. રોજના 10-17મા દિવસે વચ્ચેના સમયગાળા અટકાવવું, એ પણ એક કુદરતી પદ્ધતિ છે. આંતર દિવસે સમાગમ કરવું, એ પણ એક કુદરતી પદ્ધતિ છે. તો યોગ્ય ઔષધો લેવો, પિલ્સ લેવો, એ યોગ્ય દવાઓ ગવર્મેન્ટ નક્કી કરે તે જ આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. એટલે જવાબ અહીંયા બી આવશે. સરસ મજાનો સવાલ તમારા માટે. ગર્ભધારણના કેટલા અઠવાડિયા સુધી પ્રેરિત ગર્ભપાત એમટીપી સુરક્ષિત માન્ય રાખવામાં આવે છે? તો સમય આપણે ગણી શકીએ છીએ 12-18 મહિનાની ગણતરી આપણે કરી શકીએ છીએ. ત્યાં આગળ આપણે કેટલાક એમટીપીના એમસીક્યુ બાળકો જોયા, ત્યાર પછીના બાબતો નવા વિડીયોમાં આપણે જોઈશું.